ફતેપુરના બોડેલી તાલુકામાં ધોધમાર વરસાદ થયો છે. ભારે વરસાદને લઈને બોડેલીની અનેક સોસાયટીઓમાં પાણી ભરાયા છે. અલીપુરા, રામનગર, અમનપાર્ક સોસાયટીમાં પાણી ભરાયા છે, તો રજાનગર, વર્ધમાનનગર, દિવાનફળિયામાં પણ પાણી ભરાયા છે. પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાથી સોસાયટીમાં પાણી ભરાઈ જવાની સમસ્યા ઉદ્ભવી છે. સ્થાનિકોએ પાણીના નિકાલની વ્યવસ્થા કરવા માટે માંગ કરી છે. સંવાદદાતા મહેશ જોડાઈ ગયા છે ફોનલાઈન પર. મહેશ, જણાવશો કે છોટાઉદેપુરના બોડેલી તાલુકામાં ધોધમાર વરસાદના કારણે અહીંયા અનેક સોસાયટીઓમાં પાણી ભરાયા છે, સ્થાનિકોને કેટલી મુશ્કેલી પડી રહી છે? છોટાઉદેપુરના મધ્યભાગમાં આવેલો આ બોડેલી તાલુકાની અંદર આજે ભારે વરસાદના કારણે બોડેલી વિસ્તારની અંદર જુદા જુદા વિસ્તારમાં પાણી ભરાયું છે. રામનગર, વર્ધમાનનગર, અમનપાર્ક જેવી સોસાયટીઓ છે ત્યાં ખૂબ પાણી ભરાવાના કારણે સ્થાનિક લોકોને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. વહીવટીતંત્ર દ્વારા આ વિસ્તારની અંદર પાણીના યોગ્ય નિકાલ માટે કોઈપણ પ્રકારની વ્યવસ્થા ના કરવાના કારણે આ વિસ્તારની અંદર વારંવાર પાણી ભરાઈ જવાના પ્રશ્નો ઉપસ્થિત થાય છે. વર્ષોથી આ પ્રકારની સમસ્યા હોવા છતાં જિલ્લાના તંત્ર દ્વારા પાણીના યોગ્ય નિકાલ માટે કોઈપણ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી નથી, જેને લઈને વારંવાર આવી સ્થિતિનું નિર્માણ થાય છે. છોટાઉદેપુર જિલ્લાની અંદર સૌથી વધુ બોડેલીમાં વરસાદ નોંધાયો છે. 3 ઇંચ કરતા વધારે વરસાદ નોંધાવાના કારણે જુદી જુદી સોસાયટીઓમાં પાણી ભરાયા છે અને વરસાદ બંધ થવાના કારણે હવે પાણી ધીરે ધીરે ઓતરી રહ્યા છે, પરંતુ આના સામે કાયમી ઉકેલ આવે તે પ્રકારે તંત્રએ આના વ્યવસ્થા કરવી જોઈએ. જી બિલકુલ, તમામ માહિતી બદલ આપનો આભાર મહેશ.